वाणी मंगल रूपिणी चहसित यस्यास्ति वै मंगलम नेत्रे मंगलंदे चदुर्विलसितम् नृणां परमंगलम् वक्त्रं मंगलकृच्छपादचलितम् यस्याखिलं मंगलम् सोयां मंगलमूर्तिरांसु जगतो नित्यं क्रियान् मंगलम् नित्यं क्रियान् मंगलम् ओ कृष्णाय नमः ॐ श्री घनश्यामाय नमः ॐ श्री स्वामिनारायण नमः। सहजानंद स्वामी महाराज नीचे जय स्वामी नारायण। શું કથા ચાલતી હતી આપણી? સ્વામિનારાયણ હરે કૃપાનિધિ કણ ભાવિશે એવી કરી વિવેકની વાત પામી પ્રસંગ એ ગામનો નાથ ભક્તનું કહું વૃતાંત ગઢડા મધ્ય યોગણ સાઠ એમાં પ્રભુએ ભણાવ્યો પાઠ અતિ અડગ નિશ્ચય અંગે દ્રઢતા સમજાવા પ્રસંગે કણભા મહારાજ પધાર્યા છે, બરોબર ને? કણભાના નાથ ભગત હતા, એનું શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 59 વચનામૃતમાં નામ લખ્યું છે। બે ત્રણ નામ છે, નાથ ભગતનું નામ છે, એ કણભાના હતા। વિષ્ણુદાસનું નામ આવે, એ ડભાણના હતા। હિમરાજ શાહ સુંદરિયાણાના, એની તો વાત આપણે સાંભળી ગયા, બરોબર ને? કાશીદાસ ભગત બોચ્ચાસણ ગામના હતા। ભાલચંદ્ર શેઠનું નામ લખ્યું મહારાજ, સુરત શહેરના હતા। દામોદર ભગત એ અમદાવાદના હતા। એટલા ભક્તોને શ્રીજી મહારાજે વચનામૃતમાં યાદ કર્યા છે અને વખાણ્યા છે શ્રીજી મહારાજ કેવા ભક્તો હતા। તો શું કામ નામ લખ્યું છે? કંઈક વિશિષ્ટતા હશે તો એની આપણે વાર્તા સાંભળીએ। કોની? નાથ ભગતની। કોની? સાધારણ વ્યવહાર હતો, સુખી નહોતા બહુ, પૈસાવાળાની સાદી રીતે આમ
રોટલા ખાય ને મજા કરે, હરી ઈચ્છા એ ધંધામાં જે મળે એમાં સંતોષ માને, સમજાને, અન્યાય ને અનીતિથી પૈસા ભેળા કરવા જેમને તેમ નહીં, ન્યાય અને નીતિથી જીવવાનું અને હરિભજન કરવાનું. પણ એકવાર એવું બન્યું, ઉનાળાનો સમય, ચોકમાં ખાટલો નાખીને હુતા હશે, રાતના 12 વાગે ઘરમાં ચોર ઘૂસી આવ્યા મારા, વાંહી દિવાલ તોડીને, દરવાજો ખોલો હશે તે અંદર જઈને બંધ કરી નાખ્યું, ચોરી કરી લે આપણે એમ. પછી ચોર લોકો ચારે કોર જોયું, સમજાને, એ બધું પેટારા ને પેટીઓ બધું ખોલીને તરિયા સુધી બધું જોયું, ધન માલ કાંઈ મળ્યું જ નહીં. હવે આ ગરીબ ભગતને ઘરે શું મરે? ભગત શું હતા? ભગત કેની કહેવાય? કાંઈ ન હોય ને ભગત કહેવાય. કેની કહેવાય? જો ભ ને કાંઈ ની ભ, બોલો તા, ગ ને કાંઈ ની ગ, ત ને કાંઈ ની ત, કાના મંત્ર વગરના કેવા, કાંઈ નહીં. તે ભગત જાગી ગયા તા હો, પણ બોલ્યા નહીં, ચોર આવે તો બોલ્યા નહીં, સમજાને, જોયા કરતા તા, ભલે ગોતે હોય તો લેશે ને, છે જ નહીં ઘરમાં તો હું ચોરી કરવાના એમ. પછી બોલે એ બધું ફંફોડી ઘર, નિરાશ થયા, કાંઈ મળ્યું નહીં. પછી ભગત બોલ્યા, ભગત કે અલ્યા હું ગોતો છો? ભગત કે હું ધોળે દાડે ગોતું તો કાંઈ મળતું નથી, હવે તમને અંધારમાં હું મળવાનું છે? કે લ્યો ભગત કે અહીંયા અહીંયા બધા નિરાશ ન થાજો, કે વાંધો નહીં, હવે આ ભગતના ઘરમાં શું હોય કે તમે આવ્યા છો ને, એટલે બેહો હવે. લો મારે બિહાર્યા ચોર ને બધાને, હો એ કે આવ્યા છો તો કાંઈક તો લેતા જાઓ, પૈસા કે માલ મિલકત ન મળી તો હું બે મજાની વાર્તા કરું, એ તો સાંભળતા જાઓ, કાંક તો લઈ જાઓ, આવ્યા છો તો ચોરી કરવા. મારે ચોર ને એમ કે મારે નકો ધોકા ઉપાડે ન ઉપાડે ઘરનો માલિક, આવો આવો બેહો, સન્માન કર્યો, પાણી બાણી પાયું, કે નિરાશ ન થાજો, કે હો કાંઈક તમને આપું, કે બેહો બેહો. પછી ભગતે બિહારી અને યમદંડનું વર્ણન કર્યું. હો કે યમદંડની ખબર છે તમને? જેવા કર્મ કરે જીવ પરલોકમાં એ આત્માને કર્મ ભોગવા પડે છે, યમદંડ છે. ગરુડ પુરાણમાં, શેમાં? ગરુડ પુરાણ વ્યાસજીએ લખેલો ગ્રંથ જબરજસ્ત, એમાં યમદંડનું વર્ણન કરેલું છે. જેવા કર્મ કરે એવા કર્મ ભોગવા પડે, કે એટલે ચોરી કરવામાં કાંઈ ફાયદો નથી. તમે આવ્યા જો, આજે ભલે ન મળ્યું પણ હવે કાંઈક સુધરો, ચોરને ઉપદેશ કરવા મળી પડે. એટલે ભગત નાથ ભગત, સત્સંગનું શુદ્ધ જ્ઞાન આપ્યું ચોર લોકોને. સત્સંગ કેવી વસ્તુ છે, તમે અખતરો કરી જુઓ, ચોરીનો ધંધો કરી કરીને તમે ઘર હલાવતા હશો, કેવા દુઃખી હશો, ક્યાંક પકડે અહીંયા ધોકા ખાવા, માર ખાવા, અને ઉપાધિ રાતના 12-12 વાગે કોકના ઘર ફાડવા, ઉપાધિ કેટલી. એના કરતાં હારામાં હારો સુખી થવાનો રસ્તો બતાવું. આપણું બાજુમાં વડતાલ ગામ છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. આવો તમે સત્સંગી થાવ, કંઠી બાંધો, મોજથી જિંદગી જીવો અને સુખેથી મરો. પાછા મર્યા પછી મોજ પાછી લ્યો. મેં ચોર લોકોને વાત ગળે ઉતરી ગયેલા, કરવા જેવું હોય કયો, ચોરી બોરી તમને કઈ કરવું જ નહીં પડે, સારો ધંધો મળી જશે, સત્સંગ કરો. પછી તો બીજે દિવસે સવારે નાયા ધોયા, ચોરને ઘરમાં રાખ્યા, સમજે, ઘુરાયા ગાદલા ગોદડા પાથરીને. એટલે આવું કોણ કરે? તમે વિચાર કરો ભગત, સવારે નવરાવ્યા ધોરાવ્યા વડતાલ લઈ ગયા, હો હાલો એ ત્યાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન હતા, આવું દિવ્ય વાતાવરણ ચોર લોકો કોઈ દી જોયું નહીં હોય, મજા આવી ગઈ મનમાં. અને પછી ભગવાનની આગળ બિહાર્યા, કે માન હાથમાં આવ્યા છે, કે પ્રભુ આને પકડો, કે આવે લ્યો સત્સંગી બનાવ્યા. શ્રીહરિને હાથે કંઠી પહેરી, શિર સાટે ધાર્યો સત્સંગ, કહું વિશેષ પામી પ્રસંગ. ચોર લોકોએ શિર સાટે સત્સંગ કર્યો, સુખિયા થઈ ગયા, ભગવાનની કૃપાથી ધંધાએ હારા મળી ગયા, એ કામ કરે ને મોજથી જીવે. ત્યાર પછી સમય જતા નાથ ભગતને વડોદરા જવાનું થયું. હો વડોદરા ગયા અને વડોદરા રહ્યા, પછી વડોદરા જ રોકાણ આવી. વડોદરામાં પણ સત્સંગનો સારો સમાવેશ કર્યો પ્રભુદાસે. ખરી ભગત, કદાચ એની વાત કોકદી આવશે, નહીતર આપણે લેશું. એ નાથ ભગતના સંગથી એને પણ પાકો નિશ્ચય થયો.
એકવાર કંઈક રાજના ગુનામાં આવી ગયા વડોદરામાં, તો નાથ ભગતને જેલમાં પૂર્યા. ગુનામાં નતા આવ્યા, લો વડોદરાનો દીવાન હરમી હતો, એ કે સ્વામિનારાયણને છોડી દો નહીં તો જેલમાં પૂરીશ. તો ભગત કે સ્વામિનારાયણને તો નહીં મૂકીએ, કે જે થવું હોય થાય. જેલમાં પૂર્યા ભગવાન સ્વામિનારાયણને, જેલમાં પણ દર્શન દીધા. હો અડગ નિશ્ચય, ફરવા ન દીધો જરાય. એક વાત એ ભગતની પાછી એવી છે કે એકવાર ગઢપુરમાં આવ્યા હશે, મહારાજ ઉત્સવ સમયો કર્યો હશે, ને એ પછી મહારાજની રજા લઈને ઘરે ગયા. ઘરે જતા હતા, મહારાજે કસોટી માટે પાછળથી માણસને બોલાવ્યું, તો એ માણસ છે વડોદરાની વિશ્વામિત્રી નદી જ, ક્યાં ગઢડા ને ક્યાં વડોદરા. વડોદરાની પાદરમાં આ નદી આવે ત્યાં નાથ ભગતને કે મહારાજ તમને બોલાવે છે. હો તો ભગત તરત ત્યાંથી જ પાછા વળી ગયા, ઘરે મળવા નહીં ગયા. છેટ ગામની પાદરમાં પહોંચી આવ્યા હતા, તોય કોઈને ભલામણ ન કરી કે ભાઈ હવે હું મહારાજ બોલાવે, હું જાઉં છું, તમે બે દી પછી આવીશ, કાંઈ નહીં, ઘરની ચિંતા, સમજાને. અને એવા ભગતના ઘર ભગવાન હલાવે, લે ભગવાન હલાવે હો, એને કાંઈ ટેન્શન ન હોય કાંઈ. પછી આવ્યા ગઢપુરમાં, મહારાજની આગળ હાથ જોડીને ઊભા રહ્યા. હાથ જોડી ઊભા હરિ સામે, ત્યારે એવું પૂછ્યું સુખ ધામે, ક્યાંથી પાછા વળી આવ્યા તમે, સુણી એવું બોલ્યા તે હસામે. મહારાજ કે ક્યાંથી પાછા વળી આવ્યા, કયો. ભગત કે મહારાજ ગામની પાદરમાં છેટ પહોંચી ગયો તો વિશ્વામિત્રી નદીથી પાછો આવ્યો છું. મહારાજ કે એવડી શું ઉતાવળે, તે ઘરે જઈ આવું તું ને, મળી આવું તું ને. અરે મહારાજ ઘરે જાઉં તો તમારું વચન લોપાય ને, આજ્ઞા લોપાય. કે હો એટલે આપણું વચન લોપાય નહીં, એવી દૃઢતા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં એનું નામ લખ્યું અને પ્રશંસા કરી.